નમસ્કાર તો આજે આપણે વિદ્યુતભાર વિશેની આગળની માહિતી જોઈએ શું આવે તે આગળના લેક્ચરમાં આપણે વિદ્યુતભાર વિશેની સામાન્ય માહિતી મેળવી ગયા કે વિદ્યુતભારની સામાન્ય માહિતી શું હતી તે વિદ્યુત ભારના મુખ્યત્વે બે પ્રકાર હતા તો ધન વિદ્યુત ભાર અને એક તો ઋણ વિદ્યુત ભાર પ્રોટોન પરના વિદ્યુત ભારને ધન ગણેલો ઇલેક્ટ્રોન પરના વિદ્યુત ભારને ઋણ ગણવામાં આવે અને વિદ્યુત ભારનું મૂલ્ય પ્લસ ઓર માઇનસ એક પોઈન્ટ છ ગુણ્યા દસની માઇનસ ઓગણીસ ઘાતકુલમ જેટલું વિદ્યુત ભારનું મૂલ્ય હતું આવી બધી સામાન્ય માહિતી આપણે આગળના લેક્ચરમાં ભણી ગયા હવે આપણે આગળ જોઈએ શું આવે પદાર્થ જે હોય ને સામાન્ય રીતે ત્રણ પ્રકારમાં હોઈ શકે કોઈ પણ એક એમાંથી પહેલું ખાતો પદાર્થ સુવાહક હોય કાં તો અવાહક હોય ને કાં તો અર્ધવાહક હોય એમાંથી આપણે પહેલા બે ભણવાના છે સુવાહક કોને કહેવાય અને અવાહક કોને કહેવાય તો આપણો ટોપિક આજનો થશે સુવાહક અને અવાહક પદાર્થો સુવાહક અને અવાહક પદાર્થો શબ્દ તમે નાના ધોરણમાં ભણીને આવી ગયા છો સુવાહક અને અવાહક કોને કહેવામાં આવે તે ખેલાવ્યો વિદ્યાર્થી મિત્રો ઓકે આપણે સામાન્ય રીતે એવું કહી દઈએ કે ધારો કે તમારી પાસે એક તાંબાનો તાર છે ખેલાવી ગયા વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો અને આ તાંબાના તારના છેડે મતલબમાં આ જે તાર છે ને એ ધાતુનો તાર છે અને આ તાંબાના તારના છેડે એક પીથબોલ લગાવી દઈએ ધારો કે આ છે કે ઓકે કાલે આપણે વાત કાચનો સળિયો ધન વિદ્યુત ભાર પ્રાપ્ત કરે અને પ્લાસ્ટિકનો સળિયો ઋણ વિદ્યુત ભાર પ્રાપ્ત કરે એમાંથી કોઈ પણ એક સળિયાને લાવવાનો ધારો કે હું કાચનો સળિયો લાવું છું ધન વિદ્યુત ભારિત કાચનો સળિયો જ્યારે આ ધાતુના તારના છેડે ટચ કરાવવામાં આવે તો આ કાચના સળિયા પર રહેલા ધન વિદ્યુત ભાર બધા ધાતુના તારમાં થઈને પીથબોલ ઉપર જમા થશે એક અહીંયા થઈ ગયો આવા બધા જ ધન ભાર તાંબાના અથવા કોઈપણ ધાતુના તારમાંથી પસાર થઈને પીથબોલ પર જમા થશે ખ્યાલ એવો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુમાં ઓકે આ પહેલો પ્રયોગ છે મતલબમાં પ્રયોગ નંબર એક છે

હવે હમણાં કીધેલું તે પ્રમાણે ધન વિદ્યુત ભારિત કાચનો સળિયો અથવા ઋણ વિદ્યુત ભારિત પ્લાસ્ટિકનો સળિયાને આના છેડે ટચ કરાવવામાં આવે એમાંથી હું ધન વિદ્યુત ભારિત કાચના સળિયાને ટચ કરાવું છું ખ્યાલ વિદ્યાર્થી મિત્રો ઓકે તો અહીં આગળ તમે ટચ કરાવો છો તો અહીંયા આગળ બધો ધન વિદ્યુત ભાર જે છે ને એ બધો ધન વિદ્યુત ભાર અહીંયા જમા થશે ખ્યાલ હોય એટલે એ અહીંયાથી ગતિ કરીને એટલે આમાં થઈને બોલને વિદ્યુત ભારિત કરશે નહીં અહીં આગળ જો વિદ્યુત ભારિત કરતો હતો અહીં આગળ વિદ્યુત ભારિત કરતો નથી તો ઇન શોર્ટ આપણે એવું કહી શકાય કે જે પદાર્થ વિદ્યુત ભારનું વહન કરાવી શકે તેવા પદાર્થને વાહક અથવા એવા પદાર્થને સુવાહક પદાર્થ કહેવામાં આવે છે તો કે વાહક અથવા એને બીજું નામ આપી શકાય સુવાહક તો ઇન આવું કહી શકાય કે જે પદાર્થમાંથી એટલે જે પદાર્થ વિદ્યુત ભારોનું વહન થવા દે એવા પદાર્થને શું કહેવામાં આવે સુવાહક અથવા વાહક કારણ કે જો આમાંથી વિદ્યુત ભારનું વહન થાય છે ને તો આને કહેવામાં આવે સુવાહક અથવા વાહક કહી શકાય છેલ્લે એવો આમાં વાત કરીએ તો કે જે પદાર્થો વિદ્યુત ભારનું વહન થવા દેતો નથી આમાં વિદ્યુત ભારનું વહન થતું નથી માટે આવા પદાર્થોને અવાહક પદાર્થો કહેવામાં આવે છે તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો વાહક અને અવાહક એટલે શું તો કે જે પદાર્થમાંથી વિદ્યુત ભારોનું વહન સરળતાથી થઈ શકે તેને કહેવામાં આવે વાહક અથવા સુવાહક અને જે પદાર્થમાંથી વિદ્યુત ભારોનું વહન સરળતાથી થઈ શકતું નથી એને કહેવામાં આવે સુવાહક છે માટે એમાંથી વિદ્યુત ભારનું વહન થઈ ગયું આમાં પ્લાસ્ટિક એ અવાહક છે કારણ કે એમાં વિદ્યુત ભારનું વહન થવા દેતો નથી ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો ઓકે આની સિવાયના ઘણા બધા ઉદાહરણ લખી શકાય કાચ રબર આ પ્લાસ્ટિક તો આવી ગયું આવા ઉદાહરણ લખી શકાય આના માટે ધાતુ માનવ શરીર આ યાદ રાખજો હમણાં આવશે અર્થિંગમાં આ બધા જે છે એ સુવાહક પદાર્થો છે ખ્યાલ આવી ગયા વસ્તુમાં ધાતુ આપણે મોસ્ટ ઓફ આનો જ ઉપયોગ કરવાનો છે ધાતુનો ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો તો આ આપણો ટોપિક હતો સુવાહક અને અવાહક વિદ્યાર્થી મિત્રો થિયરી છે સોનાના વરખવાળો વિદ્યુત દર્શક યંત્ર એટલે કે વિદ્યુત ભારને પારખવા માટેનું એક સાધન વિદ્યુત ભાર પારખવા માટેનું સાધન એટલે યંત્ર કે જેને કહેવામાં આવે સોનાના વાળો વિદ્યુત દર્શક યંત્ર એટલે આને ઇંગ્લિશમાં ગોલ્ડ લીફ ઇલેક્ટ્રોસ્કોપ પણ કહી શકાય તો ખાસ યાદ રહે વિદ્યાર્થી મિત્રો એક માક્સમાં પ્રશ્ન પૂછાય છે કે વિદ્યુત ભારને પારખવા માટેનું સાધન કયું તો કે ઇલેક્ટ્રોસ્કોપ ખેલ વિદ્યાર્થી મિત્રો અથવા સાદું વિદ્યુત દર્શક કેન્દ્ર પણ કહી શકાય ખેલાવી ગયો આ વસ્તુમાં ઓકે મિત્રો આ સાધનમાં હોય શું તો કે કાંઈ હોતું નથી ખાલી સામાન્ય માહિતી છે એક કાચની પેટી લેવાની એક કાચનું સમઘન અથવા કાચની પેટી લેવાની અને એમાં ઉપરથી ઉપરના સમતલમાં એક ધાતુનો સળિયો એમાંથી પસાર કરવાનો ખેલાવો અને આ ધાતુના સળિયાના એક એટલે ઉપરના છેડે ધાતુનો ગોળો લગાવવાનો અને નીચેના છેડે સોનાનું પાતળું વરખ લગાવવાનું છે ખેલાવી ગયો વિદ્યાર્થી મિત્રો ઓકે જો આ રીતે છે એક કાચની પેટી છે અને એમાં એક ધાતુનો સળિયો છે એટલે ઊભો એક સળિયો પસાર કરવામાં આવે છે સળિયાના એક છેડે ધાતુનો ગોળો છે અને સળિયાના બીજા છેડે સોનાનું વરખ છે ખ્યાલ આવી ગયો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો ઓકે હવે તમારે શું કરવાનું છે તો કે કોઈ એક ધન વિદ્યુત ભારિત કાચનો સળિયો અથવા ઋણ વિદ્યુત ભારિત પ્લાસ્ટિકના સળિયાને જો તમે અહીંયા આગળ ધાતુના સળિયા સાથે ટચ કરાવો તો હમણાં કીધેલું તે પ્રમાણે ધાતુ વિદ્યુતનો સુવાહક એટલે એમાંથી વિદ્યુતભાર ગતિ કરીને એટલે વિદ્યુતભાર પસાર થઈને ધાતુના ગોળા ઉપર આવે હવે ધાતુનો ગોળો ધાતુના સળિયા સાથે જોઈન્ટ છે એટલે એમાંથી વિદ્યુતભાર બધો ક્યાં આવશે અહીંયા આવશે એટલે ધાતુના સળિયામાંથી પસાર થશે અને એ પસાર થઈને સોનાના વરખ ઉપર પથરાઈ જશે ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો સોનાના વરખ ઉપર જશે એટલે અડધો વિદ્યુતભાર આ વરખ ઉપર આવશે અને અડધો વિદ્યુતભાર વરખની પહેલી સપાટી પર આવશે એટલે વરખ ઉપર વિદ્યુતભાર પથરાઈ જશે ખ્યાલ અને વરખ ઉપર અડધો અડધો વિદ્યુત ભાર સમાન પ્રકારનો પથરાઈ જાય એટલે સમાન વિદ્યુતભાર વચ્ચે અપાકર્ષણ થાય એટલે વરખ પહેલાં આ રીતે હોય ને પછી જેમ જેમ વિદ્યુતભાર આવે એટલે વરખ અપાકર્ષણને કારણે આ રીતે દૂર જાય એટલે માની લેવાનું કે આપણે અહીંયા આગળ વિદ્યુતભાર સજાતી સજાતીય પ્રકારના છે જો ધન હોય તો ધન વિદ્યુતભાર વિતરીત થાય ઋણ હોય તો ઋણ વિદ્યુતભાર વિતરી થાય છે વિદ્યાર્થી મિત્રો આ વિદ્યુત દર્શક કેન્દ્ર અથવા એને કહેવામાં આવે ગોલ્ડ લીફ ઇલેક્ટ્રોસ્કોપ ખ્યાલો વિદ્યાર્થી મિત્રો કે આ સાધન તમે આરામથી ઘરે પણ બનાવી શકો છો ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો તો આપણે યાદ રાખવાનું કે વિદ્યુત ભારને પારખવા માટેનું સાધનનું નામ શું હતું તો કે સાદું વિદ્યુત દર્શક યંત્ર ખ્યાલ આવી ગયું આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો હમણાં આપણે વાત કરી લઈએ સુવાહક અને અવાક એમાંથી સુવાહકમાં જ્યારે વિદ્યુત ભાર મૂકવામાં આવે ત્યારે એ સુવાહકમાંથી વિદ્યુત ભારનું વહન થાય ખેલાવો અને અવાહકમાં વિદ્યુતભારનું વહન થતું નથી એટલે ઇન શોર્ટ એવું કહી શકાય કે સુવાહકમાં જ્યારે વિદ્યુતભાર પ્રેરિત થાય ત્યારે વિદ્યુતભારનું વહન થાય છે સમગ્ર સુવાહકમાં જ્યારે અવાહક ઉપર વિદ્યુતભાર મૂકવામાં આવે ત્યારે અવાહક સપાટી પર વિદ્યુતભાર સપાટી પર જ સ્થિર રહે છે ખેલાવો વિદ્યાર્થી મિત્રો તો યાદ રાખવાનો અવાહકની સપાટી પર વિદ્યુતભાર સ્થિર રહે અને સુવાહકમાં વિદ્યુત ભારનું વહન થઈ શકે છે ખેલાવો વિદ્યાર્થી મિત્રો ઓકે એના આધારિત આપણે અર્થિંગ અથવા ગ્રાઉન્ડિંગ કોને કહેવાય તે વિદ્યાર્થી મિત્રો ઘરમાં જે વાયરિંગ ત્રણ પ્રકારના હોય પહેલો તાર તો એને કહેવામાં આવે લાઈવ તાર બીજો તાર કે જેને કહેવામાં આવે તટસ્થ તાર અને ત્રીજો તાર કે એને જે કહેવામાં આવે અર્થિંગ તાર ખ્યાલ વિદ્યાર્થી મિત્રો લાઈવ તાર અને તટસ્થ તાર જે છે ને એ પાવર સ્ટેશનમાંથી પાવર લાવે છે ખ્યાલ આવ્યો અને અર્થિંગ તાર શું કામ કરે છે તો કે અર્થિંગ તાર એ વધારાના વિદ્યુત ભારને જમીનમાં જતો કરે છે આવું આપણે ખ્યાલ આવે ને કારણ કે અર્થિંગ આપણે ઘરમાં કરીએ છીએ એટલે એટલો તો ખ્યાલ હશે જ કે અર્થિંગ તાર એ શું કામ કરે છે તો વિદ્યાર્થી મિત્રો જ્યારે તમે કોઈપણ ઇન્સ્ટ્રુમેન્ટ છે અથવા મોટા સાધન છે કે ધારો કે ટીવી છે ફ્રીજ છે અથવા કોઈ પણ મશીન છે કોઈ પણ ઇલેક્ટ્રોનિક્સ સાધન છે એ સાધનને હંમેશા અર્થિંગ કરવામાં આવે છે એટલે અર્થિંગ તાર વડે જોડવો પડે છે આનું કારણ શું હોય વિદ્યાર્થી મિત્રો જો અર્થિંગ તાર ઇલેક્ટ્રોનિક સાધનો છે કે જેમ કે ટીવી છે રેફ્રિજરેટર છે ઇસ્ત્રી છે ખેલાવો આવા સાધનને અર્થિંગ કરવો પડે ખેલાવો જો અર્થિંગ ન કરો તો શું થાય ધારો ધારો કે ગમે ત્યારે કોઈ કારણોસર તમે એ કોઈપણ ઇલેક્ટ્રોનિક સાધનને ટચ કરો છો ત્યારે એમાંથી વિદ્યુત ભાર જે છે આપણા શરીરમાં દાખલ થાય અને આપણું શરીર વિદ્યુતનું સુવાહક કહેવાય એટલે આપણા શરીરમાં વિદ્યુત ભારનું વહન થાય એટલે એ વિદ્યુત ભાર આપણા શરીર મારફતે ક્યાં જતો રહેશે જમીનમાં એટલે આપણા શરીરમાં વિદ્યુત ભારનું વહન થાય એટલે આપણને કરંટ લાગશે ખ્યાલ વિદ્યાર્થી મિત્રો જો આવું ન કરવું હોય તો તમારે એ ઇન્સ્ટ્રુમેન્ટને અર્થિંગ તાર વડે જોડી દેવો પડે વિદ્યાર્થી હોય ને એ અર્થિંગ તાર મારફતે જમીનમાં જતો રહે ખેલાવો એટલે ગમે ત્યારે તમે ઇન્સ્ટ્રુમેન્ટને ટચ કરો એટલે આપણને કરંટ લાગતો નથી કારણ કે જે વધારાનો વિદ્યુત ભાર હતો એ આપણા શરીર મારફતે જમીનમાં નહીં જાય કારણ કે આપણું શરીર વિદ્યુતનું સુવાહક આપણા શરીર મારફતે જો અર્થિંગ ન કરેલો હોય તો આપણા શરીર મારફતે જમીનમાં જતા અને આપણને કરંટ લાગત પરંતુ આપણે જ્યારે ટચ કરીએ એ પહેલાં જે વધારાનો વિદ્યુત ભાર હોય એ ક્યાં જવા દેશે જમીનમાં જવા દેશે તો આ ઘટનાને કહેવામાં આવે અર્થિંગ અથવા એને કહેવામાં આવે ગ્રાઉન્ડિંગ ખેલાવો વિદ્યાર્થી મિત્રો તો આ હતું આપણું અર્થિંગ અથવા ગ્રાઉન્ડિંગ ઇન અર્થિંગ અથવા ગ્રાઉન્ડિંગ અને પૃથ્વી વચ્ચે વિદ્યુત ભારની જે આપલે થાય ને એને કહેવામાં આવે ગ્રાઉન્ડિંગ અથવા અર્થિંગ કહેવામાં આવે છે તો આ હતી આપણી થિયરી ગ્રાઉન્ડિંગ અથવા અર્થિંગની ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો ઓકે